मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आपणे આગળના વિડિયોમાં પ્રવૃત્તિ દ્વારા હવા અને પવન વિશેની માહિતી મેળવી, તે સિવાય હવાનું અસમાન રીતે ગરમ થવું વિશેની માહિતી મેળવી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના વિડિયોમાં ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત વિશેનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત વિશે અભ્યાસ કરીએ. તો ભારત દેશમાં ઉષ્ણકટિબંધમાં હોવાથી ગાજવીજ સાથેનું વાવાઝોડું વારંવાર જોવા મળે છે. તો આનું કારણ શું છે એના વિશેની ચર્ચા કરીએ. તો કે આના કારણે શું થાય છે, તો કે વિષુવવૃત પરથી આવતા ગરમ પવન ઉપરની તરફ ચડે છે અને ઉત્તર ધ્રુવ પરથી આવતા ઠંડા પવનો ગરમ પવનની જગ્યા લેવા માટે નીચેની તરફ ધસે છે. હવે આ હવા જ્યારે સમુદ્ર પરથી કે જમીન પરથી ગરમ થઈ અને ઉપર વરાળ સાથે જાય છે અને એના પછી એ વરાળ ઉપર જઈ ઠંડી પડી અને પાણીના ટીપામાં ફેવરાય છે અને આ ટીપા વરસાદ લાવે છે. પરંતુ હવાની અદલાબદલીના કારણે ઘણીવાર વીજળી અને ગડગડાટ સાથે વરસાદ આવે છે. તો વીજળી અને ગડગડાટ સાથે આ રીતે આવતા વરસાદને આપણે ગાજવીજ સાથેનું વાવાઝોડું કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પરથી આપણે જાણ્યું ગાજવીજ સાથેનું વાવાઝોડું. હવે એમાં એક બીજા એક ટોપિક વિશેની ચર્ચા કરવાની છે, જે હું અહીંયા બોર્ડ ઉપર લખીશ, તમે તમારી નોટબુકમાં લખશો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચર્ચા કરીશું કે ગાજવીજ સાથેનું વાવાઝોડું ચક્રવાતમાં કેવી રીતે રૂપાંતર પામે છે. તો આપણે આ ઘટના સમજીએ. તો ઉનાળામાં જ્યારે હવા ગરમ થઈ વરાળ સ્વરૂપે ઉપરની તરફ જાય છે, ઉપરની તરફ ગયા પછી તે વરાળ ઠંડી પડી અને પાણીના ટીપા સ્વરૂપે ભેગી થાય છે. હવે શું થાય છે કે જ્યારે વરાળ ગરમ થઈને ઉપરની તરફ જાય છે ત્યારે સાથે ઉષ્મા પણ હોય છે. હવે આ પાણીના ટીપા જ્યારે ભેગા થાય છે, વાદળ બને છે, ત્યારે એ પાણીના ટીપામાંથી ઉષ્મા પ્ર
प्रकृति ने पाछी वळे छे એટલે કે જે ઉષ્મા ઉપર વાતાવરણમાં ગઈ હોય છે એની એ ઉષ્મા ફરી ઉત્પન્ન થઈ અને વાતાવરણમાં આવે છે આ તો તમે જોયું હશે કે ઉષ્મા નું સર્જન કે નાશ થતો નથી ઉષ્મા નું ખાલી સ્વરૂપ પરિવર્તન થાય છે તો આ પણ એક એવી જ ઘટના હોય છે કે જ્યારે જે વરાળની ઉષ્મા હોય છે એ પાણીના બિંદુઓ સાથે એટલે કે ટીપાઓ સાથે જે ઠરી ગઈ હોય છે એ ઉષ્મા ફરીથી પાછી વાતાવરણમાં આવે છે અને આના કારણે વાતાવરણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે જેના કારણે હવા ગરમ થાય છે હવે એની આસપાસની હવા ગરમ થાય છે એ ગરમ હવા ઠંડી હવા પર દબાણ કરે છે હવે ગરમ હવા ઠંડી હવા ઉપર દબાણ કરે છે પરિણામે જે વાવાઝોડાનું કેન્દ્ર સ્થાન હોય છે ત્યાં કણ હવા એક બીજા ઉપર દબાણ કરે છે હવે આ આપણે આગળના ટોપિકમાં હવાના દબાણ વિશે પણ જોઈ ગયા હવે આ હવા એક બીજા સાથે દબાણ કરે છે હવે આ આ પ્રક્રિયા શ્રેણીબદ્ધ થતી હોવાથી હવા એક બીજા ઉપર દબાણ કરે એટલે વાવાઝોડાના કેન્દ્ર સ્થાન તરફ હવા ઠંડી હવા ધસે છે અને ગરમ હવા એના પર દબાણ કરે છે અને આ હવા પછી ઉપર ચડે છે આ રીતે હવાની દબાણ એક બીજા ઉપર થાય છે હવાની ફેરબદલી થાય છે એના કારણે જે ગાજવીજ સાથેનું વાવાઝોડું હોય છે એ ચક્રવાતમાં પરિણમે છે અને વધારે પડતો ચક્રવાત ઉત્પન્ન થઈ જાય છે અને આ ચક્રવાત બહુ જ વિનાશકારી થાય છે જેની માહિતી આપણે પાઠની શરૂઆતમાં જોઈ ચૂક્યા છીએ કે જ્યારે ઓરિસ્સામાં ચક્રવાત આવે છે ત્યારે કેવું થાય છે તો કે 45,000 ઘરો તબાહ થઈ જાય છે અને 7,00,000 લોકો બેઘર થઈ જાય છે તો ચક્રવાત એ બહુ જ નુકસાનદાયક થાય છે પણ આ ચક્રવાત કઈ રીતે ઉત્પન્ન થાય છે એ ઘટના વિશે આપણે અભ્યાસ કર્યો કે જ્યારે ગરમ હવા અને ઠંડી હવા એકબીજા ઉપર દબાણ કરે છે ત્યારે પવનોનો વેગ વધે છે અને ચક્રવાત જોવા મળે છે આ ચક્રવાતમાં કઈ કઈ માહિતી મહત્વનો ભાગ ભજવે છે તો એમાં પ્રથમ છે કે પવનની દિશા પવન કઈ દિશામાં આવે છે પવનનો વેગ પવનની દિશા ઉષ્મા આ દરેક વસ્તુ ચક્રવાત માટે જવાબદાર છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ચક્રવાત કઈ રીતે ઉત્પન્ન થાય છે એના વિશેની માહિતી મેળવીશું તો ચક્રવાતનું કેન્દ્ર સ્થાન હોય છે આ કેન્દ્ર સ્થાનને ચક્રવાતની આંગ કહે છે તો ચક્રવાતનું કેન્દ્ર સ્થાન શાંત હોય છે અને આ શાંત કેન્દ્ર સ્થાનને ચક્રવાતની આંગ કહે છે પછી કઈ રીતે ઉત્પન્ન થાય છે એ જોઈએ આપણે તો ચક્રવાત નું કેન્દ્ર શાંત હોય છે ત્યારે કેન્દ્ર તરફ વાતાવરણની ગરમ હવા ઝડપીથી કેન્દ્ર સ્થાન ઉપર આવે છે અને હવાનું દબાણ થાય છે આ જ કેન્દ્ર સ્થાનના 150 કિમી થી આસપાસનું વાતાવરણ ગરમ થાય છે અને ગરમ હવા એના પર દબાણ કરે છે ત્યારબાદ આ હવા પૃથ્વીથી 10 થી 15 કિમી ઊંચે ચડે છે અને પછી શું થાય છે કે પછી એ હવા ગોળ ગોળ ફરે છે એટલે એકબીજાનો હવા ઉપર દબાણ થાય છે અને વાદળો ઘેરાયેલા હોય છે ત્યાં પણ આ હવા દબાણ કરે છે આના કારણે શું થાય છે તો કે આના કારણે જ્યારે હવા એકબીજા ઉપર દબાણ કરે છે વાદળો ઘેરાયેલા હોય છે આના કારણે પવનનો વેગ વધે છે અને જ્યારે પવનનો વેગ વધે છે ત્યારે ચક્રવાત જોવા મળે છે આ ચક્રવાત એક જટિલ પ્રક્રિયા છે પણ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ આ ચક્રવાતની આંક કોને કહેવાય છે એનું ચિત્ર તમને તમારી ચોપડીમાં આપેલું છે જે તમે જોઈ શકો છો તો આ પ્રમાણે ચક્રવાતનું જે કેન્દ્ર સ્થાન હોય છે જ્યારે ચક્રવાતની આંક કહેવાય છે તે પહેલા શાંત હોય છે આ શાંત કેન્દ્ર સ્થાન પર ગરમ હવા દબાણ કરે છે અને ગરમ હવા અને ઠંડી હવા ઉપર ગરમ હવાના દબાણને કારણે વાદળો સાથે ટકરામણને કારણે
ગાજવીજ સાથે વાવાઝોડું બને છે અને એ વાવાઝોડું પછી જ્યારે હવા પવન ગોળ ગોળ ફરવા માંડે છે એટલે એ જ ગાજવીજ સાથેનું વાવાઝોડું ચક્રવાત તરીકે ઉત્પન્ન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આ પરથી આપણે ચક્રવાત વિશેની માહિતી મેળવી। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ અભ્યાસ કરીશું કે ચક્રવાતને લીધે થતો વિનાશ। चक्रवात ए एक खूब ज विनाशकारी प्रकृति नो प्रकोप कही सकाय। तो चक्रवात एक खूब ज विनाशकारी होय छे। तो आ चक्रवात समुद्र किनारे थी सैकड़ों किमी दूर होय छे परंतु ज्यारे एकदम फूल जोशती पवन समुद्र ना किनारा तरफ फूंकावा लागे छे तो आ जे पवन होय छे ए चक्रवात नी आववानी सूचना आपे छे। एटले के हवे चक्रवात समुद्र तरफ आवी रह्यो छे एना कारणे आ पवन समुद्र तरफ धकेलाय छे। तो शु थाय छे के समुद्रमांथी पवन धकेलाय छे ने जे चक्रवात नुं केन्द्र स्थान के एनी आंख होय छे त्यां पण हवानुं दबाण वधे छे अने पछी त्यांथी पाणी ऊंचे उछळे छे समुद्रमांथी अने आ जे पाणी एटले के मोजा समुद्रमांथी उछळे छे તેમની ઊંચાઈ લગભગ 3 થી 12 મીટર જેટલી ઊંચી હોય છે। 3 થી 12 મીટર જેટલા ઊંચા મોજા જ્યારે ઉછળે છે ત્યારે બહુ જ વિનાશકારી પ્રવૃત્તિ થાય છે। તો આના કારણે શું થાય છે તો કે સમુદ્રના કિનારે જે લોકો વસે છે જે ગામ વસે છે ત્યાં કર મોજા ફરી વળે છે અને એમની ઘર તબાહ થઈ જાય છે એમની ઘર વખરી ખોરવાય છે। એ સિવાય જ્યારે ઉપરથી વરસાદ પડે છે તો ગાજવીજ સાથે જ્યારે બહુ જ ફૂલ જોશમાં વરસાદ પડે છે ત્યારે શું થાય છે તો બહુ જ ફૂલ જોશમાં વરસાદ પડે છે ત્યારે પૂરની સ્થિતિ પણ ઉત્પન્ન થાય છે। તો એક બાજુ ચક્રવાતના કારણે મોજા ઉછળે છે એક બાજુ પૂરની સ્થિતિ થાય છે અને મનુષ્ય કે જે ત્યાંના લોક વસ્તી લોકો છે એ બહુ ભારે મુસીબતમાં ફેરવાઈ જાય છે। એમનું ઘર બાર ઘર વખરી બધું જ પવનના કારણે ઉડી જાય છે પછી બીજું મોજા ઉછળે ત્યારે એ બધું પાણીમાં ડૂબી જાય છે। એ સિવાય પોતાના જીવનની રક્ષા કરવા જાય તો ત્યાં ઉપરથી વરસાદ પડે છે અને પૂરની પરિસ્થિતિ નોતરે છે તો પૂરની પરિસ્થિતિને કારણે એ લોકો બહુ જ અટવાય છે અને એમનું જીવન બહુ ખોરવાઈ જાય છે। આ સિવાય શું થાય છે તો કે જ્યારે ફૂલ જોશથી પવન ફૂંકાય છે ત્યારે ઝાડ પડી જાય છે પછી લાઈટના થાંભલા હોય છે એ પણ પડી જાય છે તો આ કારણે માલ મિલકત ઉપર ભારે નુકસાન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે ચક્રવાતને લીધે થતો વિનાશ વિશે જોયું કે કઈ રીતે વિનાશ થાય છે તો એક બાજુ સમુદ્રમાંથી મોજા ઉછળે છે એક બાજુ ઉપર વરસાદ ગાજવીજ સાથે પડે છે જેના કારણે પૂરની સ્થિતિ ઉત્પન્ન થાય છે તો બીજી બાજુ વાવાઝોડાના કારણે જ્યારે વૃક્ષો ટેલિફોનના થાંભલાઓ વગેરે વસ્તુ જ્યારે ટાવર પડી જાય છે ત્યારે ભારે માલ મિલકતનું નુકસાન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આજના આપણા વિડિયોમાં આપણે 3 ટોપિકની ચર્ચા કરી। પહેલો ટોપિક છે ગાજવીજ સાથેનું વાવાઝોડું અને ચક્રવાત કઈ રીતે આવે છે એના પછી ગાજવીજ સાથેનું વાવાઝોડું ચક્રવાતમાં કેવી રીતે રૂપાંતર પામે છે એના વિશેની પણ આપણે માહિતી મેળવી અને છેલ્લે આપણે માહિતી મેળવી કે ચક્રવાતને લીધે થતો વિનાશ। તો વિદ્યાર્થી મિત્રો આપણે આટલા વિડિયોમાં આ પ્રકરણની માહિતી મેળવી છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં વધુ માહિતી મેળવીશું આ પ્રકરણની જેમાં આપણે વંટોળ અને બીજા કેટલાક ટોપિક વિશેની ચર્ચા કરીશું। થેન્ક યુ।